અધ્યક્ષ અમિત શાહ અને જે આપણા વડાપ્રધાન છે, બંને બોલવાના છે. શું કહેશો? લોકસભા 2019ની ચૂંટણી પહેલા આ મહત્વનું ઐતિહાસિક સંમેલન મળી રહ્યું છે. ફરી વખત મોદી સરકાર એ સૂત્રની સાથે આ અધિવેશન આગામી દિવસોમાં ચૂંટણીઓ જીતવાની રણનીતિ સમગ્ર દેશભરમાં પ્રજાને જનજાગૃતિ દ્વારા જે 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીની મોદીજીના નેતૃત્વ નીચેની સરકારે કરેલી કામગીરી સાથે સાથે લોકોના આ દેશની જે પ્રતિષ્ઠા જે આજે પુનઃપ્રાપ્ત થઈ છે, દેશ આગળ વધી રહ્યો છે, આ વાતને લઈને લોકો વચ્ચે જઈને આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે પાર્ટી એ રોડમેપ તૈયાર કર્યો છે. આ અધિવેશનમાં કાર્યકર્તાઓને સ્પષ્ટ દિશા દર્શન અને વિજયનો વિશ્વાસ સાથે કે ફરી વખત મોદીજીના નેતૃત્વવાળી ભાજપની સરકાર દિલ્હીમાં જનતાના સહકારથી, વિશ્વાસથી, ભરોસાથી ફરીવાર બેસાડવા માટેનું આ અધિવેશન મહત્વનું અધિવેશન બની રહેશે. ડેપ્યુટી સીએમ નીતિનભાઈ, કેન્દ્ર સરકારે ખૂબ મોટું આંદોલન ચાલતું હતું, આંદોલન એક ઝાટકે સમાપ્ત કરી દીધું, 10% EBCમાં જે સંશોધન કરી આપ્યું છે, લાગે છે હવે તમામ અવગોળો દૂર થઈ જશે. જે લોકો અનામતના નામે કે રાજનીતિ કરતા તે તમામ હવે સાઇડ ટ્રેક થઈ જશે અથવા બંધ કરવું પડશે, રાજનીતિ બંધ કરી દેવી પડશે. જો આમ તો 5 વર્ષની કેન્દ્ર સરકારની કામગીરી જુઓ તો અનેક એવા મહત્વના નિર્ણયો કર્યા છે કે જે દેશ માટે ઐતિહાસિક, ઉપયોગી અને દેશના વિકાસ માટે અને નાનામાં નાના ગરીબ વ્યક્તિથી માંડી દરેક નાગરિકને ઉપયોગી થાય એવા નિર્ણયો અમારી સરકારે 5 વર્ષમાં કર્યા છે. દાખલા તરીકે GST કાયદો દેશને એક ટેક્સથી આવરી લેવો અને દેશમાં ઉદ્યોગ ધંધા વેપારને પ્રોત્સાહન આપવું, ગ્રાહકોને પણ સગવડ આપી, ગ્રાહકોને પણ ખૂબ મહત્ત્વ આપી, કોઈ જગ્યાએ ગ્રાહકની છેતરામણી ના થાય, એ બધું GST જે અમલ કર્યો એ કાયદો પણ ઐતિહાસિક કાયદો છે, એને પણ આપણે યાદ રાખવો જોઈએ. આપે જે કહ્યું એ પ્રમાણે સુવર્ણ સમાજના કરોડો યુવાનો જે દેશની અંદર ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા ધરાવે, સરકારી નોકરીઓ મેળવવા માટેની ઈચ્છા ધરાવે, તેઓ અનામતમાં નહીં આવવાના કારણે અત્યાર સુધી ખૂબ હોશિયાર અને ખૂબ શિક્ષિત હોવા છતાં આ સરકારી નોકરીની અને એડમિશન મેળવવાની બાબતમાં ક્યાંક ને ક્યાંક અમને નુકસાન થતું હતું. આ બધું કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ધ્યાનમાં હતું. દરેક રાજ્યોમાં જુદા જુદા નાના મોટા આંદોલનો થતા હતા અને આખા દેશમાં અજંપા ભરી અને જ્ઞાતિઓ જ્ઞાતિઓ, સમાજો સમાજો વચ્ચે મનભેદ થાય એવી જે સ્થિતિ હતી એનું નિર્વાણ કોંગ્રેસ કરી શકી નહોતી. અમારી ભારતીય જનતા પક્ષની, કેન્દ્રની, નરેન્દ્રભાઈ મોદીની સરકારે લાખો કરોડો લોકોની આ લાગણી અને સામાજિક સમરસતાની મહત્વતા સમજી અને આ સુવર્ણ વિદ્યાર્થીઓને 10% આર્થિક અનામત આપવા માટેનું બિલ લોકસભાને રાજ્યસભામાં પસાર કર્યું છે અને અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં માનનીય રાષ્ટ્રપતિજીની પણ એમાં મંજૂરી મળી જશે. આ બધું જ ભાજપ દ્વારા થઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય અધિવેશન પણ એ ભારતીય જનતા પક્ષ અમારો એક કેડર બેજ પક્ષ છે, કાર્યકરો આધારિત પક્ષ છે અને કરોડો કાર્યકરો દેશમાં જે નેતૃત્વની, માર્ગદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે એ નેતૃત્વનું માર્ગદર્શન દિલ્હીના આ અધિવેશનના માધ્યમથી ભારતના કરોડો ભારતના ભાજપના કાર્યકરોને પ્રાપ્ત થશે અને જે અમારી સફળ કામગીરી છે કેન્દ્રની, અમારી રાજ્ય સરકારોની જે સફળ કામગીરી છે એ બધું લઈને અમે આગામી વિધાનસભામાં, લોકસભામાં પ્રજા સમક્ષ જઈશું. હંમેશા જે બી એવું કહેતા હોય છે અયોધ્યામાં રામ, બેરોજગારોને કામ, બેરોજગારને કામ આપવાનું તો થઈ ગયું, પણ અયોધ્યામાં રામ ક્યારે? એ કોર્ટનો મામલો છે. નરેન્દ્રભાઈએ બહુ વિસ્તૃત આ અંગેની માહિતી આપી છે એટલે મારે કેવું વ્યાજબી નથી. ખેડૂતોને લઈને સાહેબ મોટી જવાબદારી કરવાની, ખેડૂતોને લઈને સાહેબ મોટું કરવાનું.